નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ બે વિષય છે હિન્દી ચોપડીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ સ્વર વિશે અભ્યાસ કરીએ છીએ ને તો આપણે ઔ સ્વર સુધી પૂર્ણ કર્યું તો આજે આપણે અમ અં વિશે અભ્યાસ કરીશું અમ થી અમ છે અંગુર અંગુર શું કહેવાય દ્રાક્ષ કહેવાય પછી અંડા તો એને ઈંડું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પઢો ઓર શીખો વાંચો અને લખો તો આપણે સૌ જે છે એ અમ છે તો અમની ઉપર જે ટપકું છે એ આપણે લખી લીધું છે પેલું ઘૂંટવાનું છે અને પછી લખવાનું છે તો આ પ્રશ્ન તમારે જોઈ જોઈને લખવાનો છે ત્યાર પછી અક્ષર પઢો ઓર લખો તો અહીંયા તમારે જોઈ જોઈને લખવાના છે પેલા ઘૂટવાના છે અને પછી લખવાના છે શ્રમ સુધી ઉચ્ચાર પણ સાથે કરવાનો કે કમ પછી ખમ ઘમ ચમ છમ એવી રીતે તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે કે પઢો શીખો ઓર લીખો એટલે આપણે જે છે ને અહીંયા વાંચો શીખો અને લખો હવે અહીંયા લખ્યું છે અંબા તો આપણે અહીંયા જોઈ જોઈને લખવાનું છે અંબા પછી નીચે બે લાઈન છે ને ત્રણ એક અને બે તો એ બે લાઈનમાં અંબા લખવાનું છે પછી મંદિર હંસ ગંગા બંદર પતંગ તિરંગા અને નારંગી થાય છે ને અનો ઉચ્ચાર તિરંગા તો રનો ઉચ્ચાર ઉપર હોય એટલે અ ઉચ્ચાર થશે તિરંગા અનો ઉચ્ચાર થાય છે ને તો તમારે એવા શબ્દ લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દી ચોપડીની અંદર પેજ નંબર અડતાલીસ સુધી આ જે પ્રશ્ન છે ને શબ્દો છે ત્યાં સુધી જ તમારે લખવાનું છે જે નીચેના પ્રશ્નો છે આપણે બીજા વિદ્યાની અંદર અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર તમારું સડતાલીસ અને અડતાલીસ ઉપર જે આ પ્રશ્ન છે આ પઢો શીખો ઓર લીખો તો એ જે શબ્દો આપેલા છે બે પછી ચાર છ અને આઠ આ આઠ શબ્દો છે એ તમારે ચોપડીની અંદર લખવાના રહેશે ધન્યવાદ